પછી ગાયને આગળ હાંકી માટે માં અધિરાયને અકડામણ વધવા લાગી હતી. શા માટે અધિરાય અને અકડામણ? કારણ કે એને એક તરફ શું હતી? પરીક્ષા હતી. એક તરફ સ્કૂલે જવાનું મોડું થતું હતું, એક તરફ ગાયને હાંકવી પણ જરૂરી હતી, એટલે એને અકડામણ ગભરામણ પણ વધતી જતી હતી. કારણ કે જો સ્કૂલે મોડો જઈશ તો મારી પરીક્ષા નહીં લેવાય, સાહેબ પણ બોલશે, આ બાજુ જો ખેતરમાં ગાયને મૂકીને જવું તો ભગવાન પણ મારા પર રહેશે ને, અને માનવતાના નાતે આપણે કોઈનું ખરાબ પણ ઈચ્છવું જોઈએ નહીં એવી એનામાં એક ભાવના હતી. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂલવા માંડી. પછી એટલો કંટાળેલો હતો એટલે એને ગાયને સીધું એક લાકડું હાથમાં આવ્યું એટલે ગાયને જોર જોરથી મારવા લાગ્યું, ઝૂલવા માંડી. ગાય મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવની સામે જોયું. કેટલીક વાર ગાય આપણી સામે આવે તો આમ ભેગું આમ હોય છે, એટલે એને ગાયને પણ જાણે મહાદેવને મારવું એવો વિચાર આવ્યો એટલે એને મહાદેવની સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. પરંતુ મહાદેવ ગાય પણ જાનવર છે તો પણ એને ખબર પડી ગઈ કે આ છોકરો મારવા જેવો ન લાગ્યો અને મરાય પણ નહીં, એટલે પછી આડા આવડે દોડવા પડે. પછી ગાય શું કરે? આ બાજુ જાય તો ખેતર, આમ જાય તો ખેતર, આમ જાય તો ખેતર, એટલે આડી અવળી દોડવા માંડી. નાનજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું જાઓ, પણ શંકાનું જ એ ખેતર હતા. નાનજી કાકાનું ખેતર પૂરું થયું એટલે મહાદેવને થયું કે હવે ગાય નીકળી જશે, જ્યાં જવું હોય ત્યાં જાય, હવે તો હું સ્કૂલે જઈ. પરંતુ જે ખેતરની અંદર ગાય ઊભી હતી એ ખેતર કોનું હતું? શંકાનું જ ખેતર હતું, શંકરનું જ હતું. એટલે એને થશે મારા જ ખેતરમાં મૂકી આવે, જો હું આના ખેતરમાં ગાયને મૂકી જઈશ તો શંકર મને કહેશે અલા મૂકી મૂકી તું મારા ખેતરમાં મૂકીને આવ્યો, એટલે એ પણ ન મૂકીને જવાય. મહાદેવની અકડામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા, કારણ કે છોકરાઓ પણ દૂર દૂર સુધી નીકળી ગયા, એમના માથા પણ દેખાતા નહોતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. મહાદેવનું મન કેવું થઈ ગયું? ઢીલું થઈ ગયું. પરીક્ષા પણ ગઈ, આ ગાય ખેતરમાંથી નીકળતી નથી, હવે મારી પરીક્ષા પણ જશે, સાહેબ પણ મને બોલશે, એટલું એનું મન કેવું થઈ ગયું? ઢીલું પડી ગયું. પરંતુ ફરીથી એણે પોતાના મનને ભક્કમ કર્યું કે ના ના, જે થવું હશે તે થશે, પરંતુ હું ખેતરમાં ગાયને મૂકીને હું જઈશ નહીં. આટલું ખેતર કાઢી અને મેલે ઇસે પાટી કે, એટલે કે આટલા ખેતરમાંથી ગાયને હાંકી દો, પછી હું દોટ લગાવીશ, પાટી મેલીશ, એટલે એવો દોડીશ કે સીધો સ્કૂલે જઈને ઊભો રહીશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય ત્યાંથી કાઢી એટલે સીધી ખેતર કોના ખેતરમાં ગઈ? મહાદેવના ખેતરમાં બેઠી. અને મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી. હવે તો એને, કારણ કે ટાઈમ એટલો બધો જતો રહ્યો ગાયને કાઢવામાં, હવે તો એની એટલી બધી અકળામણ થતી હતી, એની મૂંઝવણ ગભરામણ થતી હતી કે હવે શું થશે, એની અકળામણ વધતી જતી હતી. એની ગતિ ગામ તરફ પાછી હતી અને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. એની ગતિ, ગાયની ગતિ ગામ તરફ હતી અને સૂરજની ગતિ કઈ બાજુ હતી? શાળા તરફ. કહેવાનો મતલબ એટલો જ છે કે સમય ધીમે 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 ઘણો બધો પસાર થઈ ગયો હતો અને અકળામણમાં રડવા શરૂ થયું, કારણ કે એને બે બાજુ પોતાનો જીવ ભરાયો. પરીક્ષા એક બાજુ, માનવતાની પરીક્ષા એક બાજુ, શિષ્યવૃત્તિની પરીક્ષા, એટલે એને એમ થયું કે મારે કરવું શું, એટલા માટે રડવા સરખો થઈ ગયો. ગાયને ભણતો ગયો, મારતો ગયો અને વળી વળીને પાછું જોતો ગયો. ગાયને મારતો ગયો, ભણતો ગયો એટલે ગાળો બોલતો ગયો કે આ જાય બાર તો હું મારી પરીક્ષામાં જાઉં, એમ કરીને ગાયને મારતો 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 હાંકતો ગયો અને પાછળ જોતો ગયો કે ફરી કોઈના ખેતરમાં તો જતી નથી ને, પણ પોતાનો સેડો વટાવ્યો ત્યાં જઈને ગભરું જીવ રડી પડ્યો. જ્યાં પોતાના ખેતરમાંથી એણે ગાય કાઢી અને ગાય નીકળી, પરંતુ એનો ગભરું જીવ, ગભરું જીવ એટલે એનો એ કેવો હતો? નિર્દોષ હતો. એણે ગાયને ન કાઢ્યો તો એ કોઈ ખેતરવાળા એને કહેવા નહોતા આવવાના કે માને તે કેમ ગાયને કાઢી લે, પરંતુ એનો જીવ કેવો હતો? નિર્દોષ હતો. બધાની પ્રત્યે એની કેવી ભાવના હતી? સારી ભાવના હતી અને એ ભૂળો પણ હતો એટલે એનો જીવ રડી ગયો. આ તો પેલા ખુશાલ નામનું ખેતર હતું, એ ભગવાન, હવે ગાય તો ક્યાં જતી રહી? ખુશાલમાં, એક માં ડોશીમાં હશે
અને એનું ખેતર હશે. હવે ગાય એના ખેતરમાં ઘૂસી ગઈ. ખેતર આવ્યું એમને કોઈ હળ કાપનાર તો છે નહીં અને ગામમાંથી લોકોના હળ માંગી અને આટલું ખેતર ભરાવ્યું છે. ભગવાન કુશાલ માને તો કોઈ દીકરા નથી દીકરી નથી કોઈ હળ હાંકનાર નથી અને એ ડોસીમાં એમણે આજુબાજુ ગામડામાંથી તો હળ માંગ્યા હશે અને માંગીને માંડ માંડ કોઈની પાસે ખેતરમાં વગરાવ્યો હશે અને બીજાના એમના ખેતરમાં હું ગાયને મૂકીને જઉં અને એટલેથી હાંકી લાવી અને કુશાલમાંના ખેતરમાં મૂકી. મેં આટલા બધા ખેતરમાંથી તો ગાયને હંકારતો 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 આટલે સુધી આવ્યો અને હવે મારે કુશાલમાંના ખેતરમાં મૂકવી. મેલવી ને ભલો મહાદેવ રડતો ગયો. માથા પર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને જોતો ગયો. હવે એને નળવું આવી ગયું કે હવે શું થશે મારું અને એ વળી વાડ નળી કાઢવી ક્યાંથી. પાછું ગાય નીકળતી હતી ત્યાં પાછું શું નળ્યું વાડ નળ. ખેતરની વાડ કરેલી હોય ને એ વાડ નળ. હવે ગાય જાય તો જાય ક્યાંથી નીકળે ક્યાંથી. ને ઊંચાયેલો માને વાડમાં છીંડું પાડતો ગયો અને પછી વાડની અંદર માને રસ્તો કરી નાખ્યો ને નાકને શીખતો ગયો. આપણે રડીએ એટલે આપણા નાકમાંથી પણ પાણી ચાલુ થઈ જાય એટલે આમ કરતો ગયો શીખતો ગયો અને પસીનો લૂછતો ગયો. પાછું એને પરસેવો પણ એટલો બધો આવી ગયો. ગભરામણ અકળામણ પરસેવો રડો અને જીવ પણ ગભરાયેલો અને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો. એ પછી એ ગાયને મૂકે છે એ પાછી ક્યાં જાય છે આ છીંડામાં. મને તું પાછી ક્યાં વળે છે પાછી કોકના ખેતરમાં જઈશ એના કરતા છીંડામાં થઈ અને આગળ નીકળને. મને દોડીને મહા મહેનતે ગાય વાળી બહુ જ મહેનત કરી અને મહાદેવી ગાયને બધાના ખેતરમાંથી બહાર કાઢી મૂકી અને છીંડા વાટે બહાર કાઢી અને અજબ ગજબની મુક્તિ અનુભવતા એને થયું હાશ મેં કોકનું તો કામ સારું કર્યું અને મુક્તિ અનુભવી મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તો મુઠ્ઠીઓ વાળી જાણે આપણે યમના હાથમાંથી આપણને ભગવાનની મોત આવી ગયું હોય ને આપણે જાણે છૂટ્યા એવો હાશકારો થયો એને અને પછી એને મુઠ્ઠીઓ વાળી એટલે ક્યાં તરફ દોટ લગાવી શાળા તરફ કે મારો સમય જતો રહેશે હવે મને સાહેબ પરીક્ષામાં બેસવા નહીં દે એટલે એણે દોડતો ને દોડતો શાળા તરફ મુઠ્ઠીઓ વાળી. મોલની સપાટીએ સનનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોયો. જેમ આપણે કોઈ ગોળાને મારીએ ને સનનન કરતો જાય એવી રીતે મહાદેવ સીધો દોડી અને ક્યાં પહોંચી ગયો સ્કૂલે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. ત્યાં જઈને સ્કૂલે જોવે છે તો પેપર ચાલુ થઈ ગયું હતું. હવે પેપર ચાલુ થઈ જાય એટલે વચ્ચે બીજા કોઈ છોકરાને લેવાય નહીં કારણ કે અડધું પેપર થઈ ગયું છે એનો તો સમય બગડે ને. એટલા માટે હવે શું થશે એટલે દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. દસમ વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હતી એમાંથી નવ વિદ્યાર્થી આવી ગયા અને દસમા વિદ્યાર્થી મહાદેવ હતો. એટલે ત્યાંના જે શિક્ષક હતા એમણે જે પરીક્ષા લેવા આવનાર ઇન્સ્પેક્ટર હતા એની આગળ કે આ દસમો વિદ્યાર્થી આ છે આ મહાદેવ નામનો છોકરો દસમો વિદ્યાર્થી તરીકે એણે ઇન્સ્પેક્ટરની આગળ એને ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે ઇન્સ્પેક્ટરે પૂછ્યું કેમ ભાઈ શું થયું કેમ આટલો મોડો પડ્યો પરીક્ષા તો ક્યાંથી ચાલુ થઈ ગઈ. એનો આખો ચહેરો આંસુથી ખરડાઈ ગયો કારણ કે એટલું બધું રડ્યો હતો એટલી બધી મહેનત કરીને આવ્યો હતો ગાયને બગાડીને આવ્યો હતો પરસેવો હતો આંસુ પડેલા હતા અને આંસુ પરસેવાની અંદર લૂંછાયેલા એટલે એનો ચહેરો આખો ખરડાયેલો હતો. અંગે પણ પરસેવામાં રેબ જેવ હતો કારણ કે એટલું બધું દોડીને આવ્યો હતો આખો પરસેવામાં રેબ જેવ હતો. સવાલ કર્યો ઇન્સ્પેક્ટર સાથે સવાલ કર્યો કેમ ભાઈ મોડો થયો ક્યાં ગયો હતો કેમ તને આટલું પરીક્ષા છે તને ખબર નથી પડતી કેમ આટલું બધું મોડું થયું. મહાદેવ રડતો ગયો અને પોતાની ગ્રંથની કહેતો ગયો. એ રડી પડ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ હું તો વહેલો જ નીકળ્યો હતો પરંતુ આવું થયું. ગાય ખેતરની અંદર પાક ખાતી હતી અને મેં એના ખેતરમાંથી કાઢ્યું તો ત્યાં ગયો ત્યાં ગયો એને પોતાની આખી જે બનાવ બન્યો હતો એનું વર્ણન કર્યું. ગમના મનમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ ગાય
ઘઉંના મોલમાંથી જે ગાય પાક ખાતી હતી એ મારાથી જોવાયું નહીં અને હું ગાયને આપવા માટે જતો રહ્યો હતો. જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? જતા તો જતો રહ્યો ગાયને કાઢવા, પણ આ તો ગાય એકબીજાના ખેતરની અંદર જ જતી હતી તો મારે તો કોના ખેતરમાં મૂકવી? મારા માટે તો બધા જ બરાબર છે, મારું કોઈ દુશ્મન નથી. અને ગમે એ સામેવાળી વ્યક્તિ ગમે તેવી હોય, એના કાકા ખારેલા હતા તેમ છતાં પણ એના ખેતરમાં એ ગાયને મૂકીને ન આવ્યો. એટલે એણે કીધું કે સાહેબ મારે ગાયને મૂકવી તો કોના ખેતરમાં મૂકવી? છોડવી સાહેબ. એટલે પછી ખેતરની બહાર ગાયને કાઢવા રહ્યો. ખેતરો બધા જ ખેતરમાંથી ગાયને કાઢતો કાઢવા રહ્યો. એમાં મને સાહેબ મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ નહોતા, પરંતુ શું હતું? માનવતાની સરવાણી, સરવાણી એટલે ઝરણું, એની આંખોમાં શું દેખાય છલકતું હતું? માનવતા દેખાતી હતી. કે ના, પરીક્ષા જરૂરી નથી, મારી મારા માટે તો પરીક્ષા બે નંબર હતી, પરંતુ માનવતાનું કામ કરવું એ મારા માટે એક નંબર હતું. એની માનવતાની સરવાણી હતી, પોતાની પુષ્ટિ હતી. કોના મોલમાં મારે હરાય ગાયને મૂકવી સાહેબ? એ પોતાની જાત ઉપર પ્રશ્ન કરતો હતો કે સાહેબ મારે ગાયને કોના ખેતરમાં છોડવી? કોઈનું પણ ખેતર હોય એ ખાય તો જવાની જ હતી, નુકસાન તો કોઈ પણ વ્યક્તિને થવાનું જ હતું. આપ જ કહો સાહેબ, મારાથી આવું કરાય? હું ગમે એના ખેતરમાં ગાયને મૂકીને હું આવી શકું પરીક્ષા માટે? ને જાણે ઇન્સ્પેક્ટર પોતાની મનની વાત વડે ઉઠ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ પણ સમજદાર હતા, એમને પણ ખબર પડી ગઈ કે આ છોકરો પોતાના સ્વાર્થ માટે નથી પરીક્ષા બગાડે, બીજાના માટે, માનવતા માટે, બીજાનું ભલું કરવા માટે એ મોડો પડ્યો છે. એટલે સાહેબ બબડી ઉઠ્યા. બબડી ઉઠ્યા સાહેબે કીધું પાસ છે જા. સાહેબે શું કીધું? તું પાસ થઈ ગયો, પાસ છે જા. ખ્યાલ આવતા એણે મનમાં બોલ્યા સાહેબ, એને મોઢે પર નહીં કીધું, પરંતુ બબડી ઉઠ્યા કે પાસ છે જા. અને ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. સાહેબને બોલાવ્યા અને સાહેબને કીધું ભલે મોડું થયું, પરંતુ તમે એને પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. મહાદેવને થયું કે હાશ, સાહેબે મને પેપર તો આપ્યું. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે આખા અંગ ઉપર એને પરસેવો થઈ ગયો હતો અને શક્તિએ જાણે કે એનો પ્રવેશ કર્યો અને પેપર લઈ અને મંડી પડ્યો. કાયમ પેપર લઈ અને લખવા મંડી પડ્યો. શું કામ લખવા માટે મંડી પડ્યો? કે એ હોશિયાર તો હતો જ, પરંતુ એને આવડતું પણ બધું જ હતું, પરંતુ એને બીક હતી. એ બીક પણ સાહેબે એને બીક પણ કાઢી નાખી અને એ માનવતાના પાઠની અંદર એ પાસ થઈ ગયો. એટલે સાહેબે એને મોડો આવ્યો તેમ છતાં પણ પેપર આપવા દીધું. એટલે આ પાઠમાંથી આપણને એટલું જ બોધ મળે છે કે આપણે હંમેશા કોઈનું પણ ખરાબ ઈચ્છવું જોઈએ નહીં. જો એણે કોઈના ખેતરમાં ગાય મૂકી દીધી હોત તો સાહેબ એને પેપર પણ ના આપવા દે. અને એ એટલા માટે જ આપણને આ પાઠમાંથી બોધ મળે છે. આ પાઠની અંદર બધાને ખબર પડી જ ગઈ હશે. ચાલો હવે તમારે ગૃહ કાર્યકરણ છે. આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ તમારે વિષયની નોટમાં લખવાના જ છે. પહેલા તમને મેં શબ્દ સમજૂતી આપેલી જ છે. શબ્દ સમજૂતી લખાઈ જાય ત્યાર પછી રૂઢિપ્રયોગો, રૂઢિપ્રયોગો લખાઈ જાય એટલે કહેવતો, કહેવતો લખાઈ જાય એટલે નીચે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ લખવાના છે. અહીંયા તમારો ત્રીજો પાઠ પૂરો થાય છે.